બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના શેરગઢમાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। મુકવદે નાના ભાઈએ પોતાની પત્નીના મોટા ભાઈ સાથે આડા સંબંધ હોવાની બાબતે તકરાર થતા ખાટલામાં નિંદ્રાધીન મોટા ભાઈને પાવડાના હાથના ઘા મારી હત્યા કરી હતી। ઘટનાને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં મુકબધીર હત્યાને ઝડપી જેલના હવાલે કર્યો છે। દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામના 38 વર્ષીય મુકબધીર ભરતભાઈ ખોડાભાઈ દેવીપૂજક, તેના 42 વર્ષીય મોટા ભાઈ રતુભાઈ ખોડાભાઈ દેવીપૂજક સાથે રહેતા હતા। રતુભાઈના પત્ની સાથે 10-11 વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા, જેથી બંને ભાઈઓ સાથે રહી છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે શનિવારના મોડી રાત્રે મુકબધીર ભરત ખોડાભાઈ દેવીપૂજકે પોતાની પત્નીના મોટા ભાઈ સાથે આડા સંબંધ હોવાના વહેમમાં તકરાર થઈ હતી, જે બાદ રાત્રે 9 વાગ્યાના સમયે ખાટલામાં નિંદ્રાધીન મોટા ભાઈ રતુભાઈ ખોડાભાઈ દેવીપૂજકને પાવડાના હાથા વડે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા જ દાંતીવાડા પોલીસ સ્ટેશનના PSI અજય ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને FSL અધિકારી DM પટેલની મદદ લઈ તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતકની લાશને PM અર્થે પાંથાવાડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યારે સગા નાના ભાઈની હત્યા કરનાર હત્યારા ભરત દેવીપૂજકને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી જેલના હવાલે કરી દીધો હતો। ગઈકાલે તારીખ 28 ઓગસ્ટ 2021ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ સ્ટેશનના શેરગઢ ગામમાં એક હત્યાનો બનાવ બની ગયેલો છે। એ બનાવ રાત્રિના આશરે 8:30 થી 9 વાગ્યા વચ્ચે ભોગ બનનાર રતુભાઈ ખેડાભાઈ વેગાવાકરીની મોત એમના ભાઈ ભરતભાઈ ખેડાભાઈ વેદુવાગરી દ્વારા નિપજાવવામાં આવી ગયેલી હતી। એ કેસ બાબતે FIR નંબર 737/2021 દાંતીવાડા પોલીસ સ્ટેશન IPCની કલમ 302 અને GP એક્ટની કલમ 135માં નોંધવામાં આવી રહેલી હતી। આ બંને ભાઈઓ વચ્ચે કોઈ વ્યક્તિગત ઝઘડાના કારણે માથામાં વારંવાર મારવાથી વિક્ટિમની આ મોત થઈ ગયેલી છે। પોલીસ દ્વારા આ ઘટનાની ક્રમની જાણકારી થતાં ગણતરીના કલાકોમાં અક્યુઝની ધરપકડ કરી લીધેલી છે અને સીન ઓફ ક્રાઇમનો પંચનામું કરવામાં આવી ગયેલો છે અને ડેડ બોડીનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી ગયેલી છે।